अमदावादना जुगारधाममां पोलीस अधिकारीओना फोटा मळ्या। ज्यां पोलीसने दबाववा माटे करातो हतो अधिकारीओना फोटानो उपयोग। आरोपीओ पोलीस अधिकारीओना फोटा लगावीने बचाव करता। अमदावादना दरियापुरमां मनपसंद जिमखानामां जुगारधाममां दरोडा पड्या हता। जिमखानानी ऑफिसमां पोलीस उच्च अधिकारीना फोटा लगावेला हता। डीजी अने डीआईजी कक्षाना अधिकारीना फोटानुं आल्बम मळ्युं। दीवाल पर पूर्व डीजीपी शिवानंद झा, गीता जौहरीना पण फोटा मळ्या। हिमांशु शुक्ला, विकास सहाय सहित अधिकारी फोटा ए दीवाल पर जोवा मळ्या। पोलीस थी बचवानी मॉडस ऑपरेंडी होवानुं खुल्युं छे। अनिता पटेणी संवाददाता अमारी साथे लाइव जोड़ाया छे। अनिता, एक अलग ज प्रकारनी आ मॉडस ऑपरेंडी जोवा मळी रही छे। जुगारधाम चलावा माटे पोलीस अधिकारीओना फोटानो उपयोग, कई रीते आ आखो मामलो सामे आव्यो, शुं कोई वधु विगत आ मामले मळी रही छे? जे प्रकारे दरियापुरमां मनपसंद जे जिमखानाना आडमां जे जुगारधाम चाली रह्युं हतुं, हाई प्रोफाइल जुगारधाम चाली रह्युं हतुं, ज्यां स्टेट मॉनिटरिंग सेलनी रेडमां आ समग्र जुगार जे धामनो पर्दाफाश थयो छे। परंतु तपासमां जे प्रकारे जिमखानानी उपर जे प्रामाणिક जे નિવૃત આઈપીએસ અધિકારી છે એકે સુરેલાનો ફોટો જોવા મળ્યો હતો, ત્યારબાદ જ્યારે આ ઓફિસમાં તપાસ કરતા અનેક અધિકારીઓના ફોટો આલ્બમ જોવા મળ્યા હતા, જેમાં જે નિવૃત્ત જે ડીજીપી શિવાનંદ ઝા, ગીતા જોહરી, હિમાંશુ શુક્લાનું, વિકાસ સહાય, એકે શર્મા જેવા ડીજી કક્ષાના અને ડીઆઈજી કક્ષાના જે અધિકારીઓ છે, જેમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓ જે છે, અમદાવાદના પોલીસ કમિશનર જે તમામ જે નિવૃત્ત થઈ ગયા છે, તેઓના સાથેના ફોટો દિવાલ ઉપર સર્ચ કરવામાં આવ્યા હતા। તો એક પ્રકારની નવી એમઓથી આ પ્રકારે આજે જુગારધામ ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે। જ્યારે કોઈ સ્થાનિક પોલીસ જીમખાના તપાસ કરવા માટે પહોંચે ત્યારે ઉચ્ચ અધિકારીના આ પ્રકારના ફોટોના આલ્બમ જોઈને તેઓ તપાસને માંડી વાળતા હતા। આ એક મોડસ ઓપરેન્ડી અત્યારે હાલ સામે આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જીમખાના છેલ્લા 6 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું હાલ તો તપાસમાં ખુલ્યું છે, જેમાં જે 3 પાર્ટનર છે, જેમાં અલ્તાફ બાસી જે છે તે જે આઈપીએસ ના બાતમીદાર પણ રહી ચૂકેલા છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ગયા વખતે જે કોર્પોરેશનની ઇલેક્શનમાં પણ તે પોતે જે લડ્યા છે અને એક કુખ્યાત ગુનેગાર તરીકે તેની છાપ છે, સાથે ગોવિંદ પટેલ અને મુળુભા આ બંને ભાગીદારો સાથે આજે જીમખાના ધમધમી રહ્યું હતું। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ ઉચ્ચ અધિકારીના ફોટોનો તેઓ ઉપયોગ કરતા હતા, જેથી આ જુગારધામ ઝડપાય નહીં અને તેઓ સરળતાથી આ જુગારધામ ચલાવી શકે। એ જે પ્રકારે હાઈ પ્રોફાઇલ જુગારધામમાં જે તમામ રૂમમાં એસી જોવા મળ્યા હતા, સાથે નાસ્તાની અને તમામ પ્રકારની સગવડ તે પૂરી પાડતા હતા અને એક મોનિટરિંગ ચાલતું હતું અને કસીનો ટાઈપનું જે આ પોળની અંદર આ જુગારધામનો અત્યારે હાલ તો પર્દાફાશ થયો છે। 180 જેટલા જુગારિયાઓની ધરપકડ કરવામાં આવી છે, સાથે કેટલાક મોટા માથાઓની પણ સંડોવણીની શક્યતાને લઈને હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ સમગ્ર જે પ્રકારે જુગારધામ ધમધમી રહ્યો હતો તેમાં સ્થાનિક પોલીસની શંકા ચોક્કસ સામે આવી રહી છે, કારણ કે 100 મીટરના અંતરે જ્યારે તંબુ ચોકી આવેલી છે, દરિયાપુર પોલીસ સ્ટેશન નજીકમાં આવેલું છે, તેમ છતાં પણ આ પ્રકારે આ જે પોલીસ આ જે જુગારધામ પર કેમ પહોંચી ના શકી તેવા મોટા સવાલ સાથે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ કરી રહી છે અને જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અનિતા, સવાલ એ થઈ રહ્યો છે, 6 મહિનાથી લાંબા સમયથી આ જુગારધામ ચાલી રહ્યું હતું, લોકલ પોલીસની એવી કોઈ કાર્યવાહી ન થઈ આટલા મોટા જુગારધામ પર, શું આ શંકા ઉપજાવે તેવો સવાલ નથી? પ્રકારે આ જે હાઈ પ્રોફાઇલ જુગારધામ જે ઝડપાયો છે જીમખાનાના આડમાં જે ટ્રસ્ટ જે છે, ફેમિદા પટેલ નામની જે મહિલા છે તેના નામ પર ટ્રસ્ટ છે, તે પોતે જે સેવાના કામ કરતા હતા અને તેની આડમાં જુગારધામ ધમધમાવી રહ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક પોલીસને આ જુગારધામની કેમ જાણ ના થઈ, કારણ કે જે પ્રકારે જુગારિયાઓ જે પોલીસની રેડમાં જ 180 જેટલા જુગારિયાઓ ઝડપાયા છે, તેઓના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને પોળનો જે રસ્તો છે, જે સાંકડો રસ્તો છે, ત્યાં સૌથી વધુ વાહનો પાર્ક કરવામાં આવતા હતા। જો નજીકમાં જ જ્યારે તંબુ ચોકી આવેલી છે, પોલીસ સ્ટેશન નજીકમાં છે, તો શા માટે પોલીસને શંકા ના ગઈ કે આ ખોળની અંદર આટલા બધા વાહનો શા માટે છે? તો પોલીસની જે છબી જે છે તે અગાઉ પણ ખડાયેલી હતી, પરંતુ આ જે પ્રકારે જુગારધામ પકડાતા ફરી શંકા અત્યારે હાલ સ્થાનિક પોલીસ ઉપર જોવા મળી રહી છે। પરંતુ જ્યારે મોટા પ્રમાણમાં સૌથી મોટો કેસ આ કહી શકાય ઐતિહાસિક આ જુગારધામ જે અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યું છે અને જેને લઈને દરિયાપુર પોલીસની પર
पर शंका थी रही है कारण के नजीक में पुलिस स्टेशन होवा छता भी बिंदास आरोपी के जुगादाम चलावता हतम साथे तेउनी जे एमओ सामे आवी रही है। पुलिस उच्च अधिकारी साथेना फोटा आल्बम तेमणे जिमखाना में लगाव्या छे जेथी कोई पण पुलिस कर्मचारी जो त्यां पहोंचे तो तेओ पुलिस अधिकारीना फोटा जोईने ज तेमनो दबदबो समझी सकतो हतो अने ते पोते कोई कार्यवाही ना करे तेवी पण एक एमओ अत्यारे हाल व्यक्त करवामां आवी रही छे। परंतु सवाल ए थाय छे के आ पोळनी अंदर 6 महिनाथी आ प्रकारे हाई प्रोफाइल ज्यारे जुगारधाम चालतुं होय तो पुलिसने केम जाण ना थई। 2017 अंदर आ जिमखानामां ज रेड करवामां आवी हती अने 62 जेटला जुगारियाओ पकड़वामां आव्या हता। परंतु 5 वर्ष सुधी आ जुगारधाम धमधमी रह्युं हतुं तो कोनी रेम नजर हेठळ अने आजे 6 महिनाथी चाली रह्युं होवानुं जे स्थानिक लोकोनुं कहेवुं छे। आ उपरांत जे स्थानिक केटलाक लोको पण आ जुगारधामनी अंदर संडोवायेला होवानुं पण सामे आवी रह्युं छे। हाल तो स्टेट મોનિટરિંગ સેલે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને જે લોકોની સંડોવણી સામે આવી રહી છે તેની વિરુદ્ધ પણ પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।